થરાદ પંથકમાં કોરોનાએ દિવસે દિવસે કાળો કેર વર્તાવ્યો છે. હોસ્પિટલમાં અનેક દર્દીઓના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને ક્યારેક સ્થિતિ ગંભીર બનતા કેટલાક દર્દીઓને પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. એવામાં થરાદમાં કોરોનાને લઈ સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. આજે થરાદની સરકારી રેફર હોસ્પિટલમાં કોરોનાના પોઝિટિવ 3 દર્દીઓ છેલ્લા 3 દિવસથી સારવાર લઈ રહ્યા હતા. આ દર્દીઓની સ્થિતિ જોતા રેફર હોસ્પિટલમાં ડોક્ટરે માથુરે જણાવ્યું હતું કે આ દર્દીઓનું ઓક્સિજન લેવલ 70 હતું અને તે સમયે આ દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનની પણ ખૂબ જ જરૂર હતી, પરંતુ અમારા ડોક્ટર અને સ્ટાફના માણસોએ આ દર્દીઓને આત્મવિશ્વાસ આપ્યો હતો. જો કે આ દર્દીઓ રેમડેસિવિર ઇન્જેક્શન વગર પણ સાજા થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે. આ સમગ્ર વિગત એવી છે કે થરાદ તાલુકાના ભોરલ ગામના ભીલ મોંઘીબેન દાનાભાઈને કોરોના પોઝિટિવ આવતા થરાદ રેફર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટર માથુર સાહેબ અને ડૉક્ટર કૃણાલ દ્વારા એમની સારવાર ચાલુ કરવામાં આવી હતી. ઓક્સિજન લેવલ 70થી પણ નીચું જતું રહ્યું હતું. તબિયત એકદમ નાજુક જણાતી હતી, પરંતુ ડૉક્ટર માથુર અને ડૉક્ટર કૃણાલની મહેનત રંગ લાવી અને આજે એ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.